નમસ્કાર બોલાયમાં આપનું સ્વાગત છે કવાટ તાલુકાના સિહાદા ગામે પાલવડ પાસે આવેલા સિહાદા ગામે દામણવી નદીમાં એક સિત્તેર વર્ષના વૃદ્ધનું તણાઈ જવા તણાઈ જવાને કારણે ગુમ થયાની એક ઘટના બની છે હજુ સુધી તંત્રએ એ વાતની ધ્યાન લીધું છે કે કેમ આપણને ખબર નથી પરંતુ ગ્રામજનો ત્યાં શોધખોળ પણ ચલાવી રહ્યા છે સમી સાહસ થઈ ગઈ છે તેમ છતાં પણ ગ્રામજનોનો તે એક વૃદ્ધ છે સિત્તેર વર્ષના વાલિયાભાઈ શોભલાભાઈ રાઠવા જેઓ પોતાના ખેતર હતી પરત ઘરે જવા માટે નીકળ્યા હતા ત્યારે ગામમાં ધામણવી નદી પસાર થાય છે ત્યાંના સદિયા પરથી તેઓ નીકળી રહ્યા હતા તે વખતે પાણી ઓછું હતું ઓછી થતા જ આ પાણી આવ્યું અને તેઓ તણાઈ જવાને કારણે નદીમાં તણાઈ બન્યા છે અને તેઓની શોધખોળ પણ ચાલી રહી છે ગ્રામજનો યુવાનો જે કિનારે ઊભા હતા તે વખતે તેઓ ત્રણ નદીમાં જઈ રહ્યા હતા પાણી ઓછું હતું અને નીકળી જતી વખતે બૂવો પણ પાડી હતી પરંતુ વૃદ્ધ હોવાને કારણે તેઓને અવાજ પણ સંભળાયો નહીં અને જે ઘટના બની ખૂબ તે વખતનો એ સમય પાણીનો અવાજ અને જે નદી છે તે પણ વિસ્તૃત છે જેથી તેઓ ત્યાંથી દોડીને બહાર નીકળી શકે એવી પણ સંજોગ કે કોઈ ત્યાં જઈ જઈ શકે દોડીને એમને બચાવ તેઓ પણ શક્યતા નથી તે વચ્ચે તેઓ નદીની મધ્યમાં ગયા અને અચાનક જ પાણી ખૂબ આવ્યું અને તેઓ તણાઈ ગયાની ઘટના દુર્ભાગ્યપૂર્ણ એક ઘટના બની છે જેના લીધે ખળબાટ મચી ગયો છે અને સિહાદા ગામના પટેલ રહેતા વાલિયાભાઈ રાઠવા તણાઈ ગયા છે અને લાપતા બન્યા છે તેઓના પરિવારજનો સાથે ગામના યુવાનો નદી કિનારે પહોંચ્યા હતા અને વહેતા પ્રવાહમાં તેમની શોધખોળ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો જેટલા અંદર નજીક કઈ શકે તે વિસ્તારમાં પરંતુ તેઓનો કોઈ અતોપતો લાગ્યો ન હતો જાળી ઝાખરાઓ સાથે તેઓ અંદર દોડી ગયા હતા જો પતો લાગે તો તેઓને બચાવી પણ લેવાય પરંતુ કોઈપણ પ્રકારે તેઓનો પતો લાગ્યો ન હતો મધ્યપ્રદેશથી આ ધામણવી નદી નીકળે છે અને આ ધામણવી નદી એ હેરણ કવાટ ખાટિયાવાટ ગામેથી નીકળતી હેરણ નદીના સ્ત્રાવ વિસ્તારનો જ એક ભાગ છે કારણ કે મધ્યપ્રદેશથી જે આ નદી નીકળે છે એ સિહાદા પાસેથી પસાર થાય છે જ્યાં આ ઘટના બની છે તે સિહાદા પાસેથી નીકળી એ પાનવડ ત્યાંથી રાયપુર મોરાંગણા અસાર ચાવરિયા માણાવાટ થઈ અને ખાટિયાવાટ પાસે જે મેઇન પુલ છે ત્યાં હેરણ નદીમાં એ જઈને ભળી જાય છે અને હેરણનો પણ પ્રવાહ આજે ગાઢો તૂર બનીને વહી રહ્યો છે આપણે રાજવાસણા ડેમ છલકાઈ ગયો તે પણ દ્રશ્ય જોયા મૂળભૂત તો આ એ ધામણવી નદીના જ પાણી ત્યાં જઈને ભળે છે અને તે જ ઉગવતા નીર ત્યાં જઈ અને હેરણને પણ ગાડીતુર બનાવેલ છે ધામણવી નદી અચાનક જ પાણી આવ્યા અને અહીં જે થલિયું છે ત્યાંથી પાણી નીકળ્યું આ તરત જ થલિયું ડૂબી જતું હોય છે ગામના લોકોની વારંવારની માગણી છે અહીંયા પુલ બનાવવામાં આવે પરંતુ ગામડાનો અવાજ દબાઈ જાય છે અને આ વિસ્તારના નાગરિકો સિહાદા ગામના લોકો અહીં પુલ બનાવવાની માગણી કરી રહ્યા છે તાકીદે પુલ